પ્રતિમા, તું તો વસંતનો પવન હતી, તું ઉષાનો ઉજાસ હતી, તું જે કમરામાં પ્રવેશ કરે ત્યાં આનંદનું અજવાળું થઈ જતું, જે કોઈ વ્યક્તિને મળે તે પહેલી 5 મિનિટમાં જ તારા ચાહક થઈ જતા. આ છેલ્લા 15 દિવસમાં કૌશિકે અને તારી બ્રિલિયન્ટ દીકરીઓએ ભગીરથ પ્રયાસ કર્યા, પણ એ પ્રયાસો તને રોકી ન શક્યા. તારા કુટુંબીજનો અને અમે સૌ મિત્રોનું કારમું કલ્પાંત અને ભગવાનને ઘૂંટણે પડીને કરેલી કેટલી આજીજીઓ તને રોકી ન શક્યા, અને 2 દિવસ અગાઉ અમને એકલા પાડીને તું અનંતની સફરે ચાલી નીકળી. તારી રમૂજ, તારી બુદ્ધિશક્તિ, તારા હૃદયની સચ્ચાઈ અને તારી પ્રતિભાની અમને બાકીની જિંદગી સુધી ખૂબ સાલશે. એક કવિતાની પહેલી કડી કહું છું, જે જાણે પ્રતિમા આપણને સૌને કહેતી હોય તેમ છે. હમારે જાને કે બાદ આપકી મહેફિલ મે એક સન્નાટા સા હો જાયેગા. અને તે વાત કેટલી સાચી છે, આપણી સૌની મહેફિલ પ્રતિમા વિના સાવ સૂની થઈ જશે. પ્રતિમામાં ભગવાને જાદુ મૂક્યું હતું, કાયમ હસતી, એની સાથે જે વાત કરે એના મન પ્રફુલ્લિત કરી દે. અમારી સાથે અમદાવાદ હતી તો હેવમોરના વેઇટર અને મેનેજરને એની સાથે ફોટા પડાવવા મન થાય. અમારા સુરેન્દ્રનગર પ્લાન્ટમાં આવી તો એચઆર મેનેજર અને એની આસિસ્ટન્ટ પ્રતિમા દીદીના ફેન બની ગયા. આકાશના લગ્ન વખતે અમારા કેનેડા, ઇંગ્લેન્ડ અને ભારતના સંબંધીઓ પ્રતિમાના વોટ્સએપના મિત્ર બની ગયા. એની માંદગીની ગંભીરતા અંગે સુચિબેનને ફોન કર્યો તો એ દ્રુસ્કે ને દ્રુસ્કે રડવા લાગ્યા. દિલીપ મહેતા, મજબૂત માણસ, ફોન પર રડતા હતા. રાજેશ ભગત દ્રુસ્કા છુપાવી શકતા નહોતા. મારા કેલિફોર્નિયાના મિત્રે કહ્યું કે રાહુલ, પ્રતિમાને માત્ર 2 વાર જ મળ્યો છું, પણ આ સમાચાર પછી રાત્રે સુવા ગયો ત્યારે ન જાણે કેમ બહુ રડવું આવ્યું. તો હરીન્દ્ર દવેની કવિતામાં કહ્યું છે તેમ, મોત તારી સાવ નિષ્ફળતા ઘડીભર જોઈ લે, મોત તારી સાવ નિષ્ફળતા ઘડીભર જોઈ લે, કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું. તો પ્રતિમા, તું ક્યારે કહેતી કે મેં લાઈફમાં કોઈ મોટા કામ નથી કર્યા, તો એ વાત તો સાવ ખોટી છે. તારા જવાથી કેટલા હૃદયમાં ડુસકા છે અને કેટલી આંખોમાં આંસુ છે તે તું આજે જુએ તો તને ખાતરી થાય કે યુ હેવ લીવડ અ ગ્રેટ લાઈફ એન્ડ ધેર ઇઝ ગ્રેટનેસ ઇન યુ. તારા જેવું દુનિયામાં બીજું કોઈ નહોતું અને પૃથ્વી પર તારો જન્મ સાર્થક છે. અને છેલ્લે મારે આપણા બધાના દિલની વાત ભગવાનને કહેવી છે કે ભગવાન, તમે પ્રતિમાના કુટુંબ સાથે અને અમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. એક થનગનતી જિંદગીના દીવાને એના સમય પહેલા તમે બુઝાવી દીધો છે, અમારું સૌનું રતન તમે લૂંટી લીધું છે. અમારા સૌ વતી અમારા કારમાં દર્દની ફરિયાદ ભગવાન તમારી પાસે રજૂ કરું છું. અને હવે જે તમે કર્યું તે કર્યું, પણ હવે અમારી પ્રતિમાનું ધ્યાન રાખજો. એને સંગીત બહુ ગમે છે તો એને રોજ શંખનાદ અને શંકર ભગવાનના ડમરું સંભળાવજો. એને સૌને હસાવવાનું બહુ ગમે છે તો તમારા દરબારમાં એના હાથમાં માઇક્રોફોન મૂકી દેજો. એને નૃત્ય કરવા ગમે છે, એના હૃદયમાં બધા માટે વાલ છે, તો ભગવાન તમે પ્રતિમાને ફૂલની જેમ સાચવજો, એની બધી ઈચ્છા પૂરી કરજો. તમારા દરબારમાં એક સાચા દિલવાળી પ્રેમાળ વ્યક્તિ આવે છે એનું ધામધૂમથી સ્વાગત કરજો અને એને કોઈ વાતનું ઓછું આવવા ન દેશો. અને અંતમાં શૈલેન્દ્રની કવિતા, જે જાણે પ્રતિમા આપણને કહેતી હોય કે ચંદ દિન કા થા બસેરા હમારા યહાં, હમ તો મહેમાન થે ઘર તો ઉસ પાર થા, હમ સફર એક દિન જાના હી તો થા, અલવિદા અલવિદા અલવિદા. થેન્ક યુ.
चंद दिन था बचे